ભાવનગર ખાતે મોટા ખૂટવાળા પાસે આવેલ ડેમ ભરાયો છે. પાણીની સારી એવી આવક નોંધાઈ છે. ભાવનગર સ્થિત મોટા ખૂટવાળા પાસેના ડેમમાં જ્યાં માલણ ડેમ 90% ભરાતા જ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે, તો હાલ આ ડેમમાં ખૂબ જ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને ડેમ ભરાતા જ કુલ 10 જેટલા ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે તથા ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે પણ તંત્રએ સૂચિત કર્યું છે. માલણ ડેમ 90% ભરાયો છે, જેના કારણે ગામોને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યો છે. ભાવનગર સ્થિત આ ડેમ છે જે મોટા ખૂટવાળા પાસે આવેલ છે, તે ડેમમાં હાલ ખૂબ જ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને આ ડેમ હાલ 90% ભરાયો છે. તો માલણ ડેમ 90% જેટલો ભરાતા જ કુલ 10 જેટલા ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તથા લોકોને સાવચેત રહેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે તંત્ર દ્વારા. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, માલણ ડેમ 90% ભરાઈ ગયો છે, શું છે વધુ વિગતો? જે ધર્મી શહેરના છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર જિલ્લામાં આજે સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ભાવનગર જિલ્લાના અનેક ડેમો છે તે 90% જેટલા ભરાઈ ગયા છે. જેમાંનો જેસરના મોટા કોટવડા પાસે આવેલ માલણ ડેમ છે તે પણ 90% ભરાઈ ગયો છે, જેને લઈને તંત્ર દ્વારા 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મોટા કોટવડા, ગોરસ, સાસણીયા, લખપરા, કુંભાર જેવા બીજા અન્ય 4 ગામોને, મવાનું કતપર ગામ તેમ થઈને 10 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હજી 700 ક્યુસેક જેટલી પાણીની આવક છે તે ડેમમાં શરૂ છે. સાંજ સુધીની અંદર જો પાણીની આવક સતત આમનામ ચાલુ રહે અને જો પાણીની આવક વધે તો ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે અને 10 ગામો છે તેની અંદર નદીના પટમાં અવર જવર કરવા માટે તેમજ નદીના પટમાં આવતા જે કોઝવે હોય છે તેની ઉપર જો ભયજનક પાણી પસાર થાય ત્યારે કોઝવે પસાર ન કરવા માટે લોકોને સાવચેત કર્યા છે. હાલ જે રીતના ભાવનગરના ડેમો ઓવરફ્લો થઈ છે અને 90% જેટલા ડેમ ભરાઈ ગયા છે ત્યારે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે. જી જી હિરેન, તમામ વિગતો બદલ આભાર. તો ભાવનગર ખાતેથી માહિતી મળી છે જે આવેલ માલણ ડેમ 90% ભરાઈ ગયો છે.